અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી દિવસભર ગરમી અને રાત્રિમાં ઠંડી એમ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળાએ ભરડો પણ લીધો છે. ગયા અઠવાડિયામાં સોલા સિવિલમાં 13,568 ઓપીટી નોંધાઈ હતી, જ્યારે સોલા સિવિલમાં 1,533 દર્દીઓ દાખલ છે. ડેન્ગ્યુ, મલેરિયાના અને સ્વાઇન ફ્લુના કેસ વધ્યા છે, તો 46 લોકોના સ્વાઇન ફ્લુના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેમાં 10 પોઝિટિવ. ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા, જેમાં 116 પોઝિટિવ. મલેરિયા 880 સેમ્પલ લીધા, 29 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ, ડાયરિયા 15 કેસ, ડેન્ગ્યુના 622 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. 116 પોઝિટિવ દર્દી સામે આવ્યા છે, જ્યારે હિપેટાઇસિસના 13 કેસ સામે આવ્યા છે. જ્યારે બાળકોની વાત કરીએ તો બાળકોની 150 થી 200 ઓપીડી નોંધાઈ છે, તેમજ 200 બાળકો હાલ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. બાદલના મધરા મહિનામાં ઋતુગત બીમારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય, એના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોવાથી જુદા જુદા રોગ થતા હોય છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા ખાસ હોય છે. તો એવી સ્થિતિમાં આખા ભાઈના કપડાં પહેરવા જોઈએ અને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ. સિમ્પટમ દેખાતા હોય તો નજીકના સરકારી હોસ્પિટલમાં બતાવી દવા લેવી જોઈએ.